ને મિત્રો મજામાં મિત્રો તલાટીની પરીક્ષા અગાઉ ગાંધીનગર ખાતે જે લેવાની 12/2/2017 ની અંદર એના પ્રશ્નો મેથ્સના આપણે જોઈ રહ્યા છીએ એમાં કે તમે જોશો કે તલાટીની અંદર કેટલા લેવલનું પૂછાય છે અહીં મિત્રો આપણો હેતુ એવો છે કે નેક્સ્ટ જે તલાટીની આવવાની છે કે અન્ય રેલવેની આવવાની છે એનું લેવલ ખાસ હાઈ નથી હોતું એટલે ઘણા લોકો ગભરાટમાં ને ગભરાટમાં મેથ્સના સમ છોડી ન દે એટલા માટે થઈને હાલ આપણે જે ટેન્થના લેવલનું જે છે એવી એક્ઝામ્સ જે આવી રહી છે એના ઉપર ફોકસ કર્યું છે એટલે જે લોકો સાવ બિલકુલ છોડી દેતા હતા એ લોકો એટેચ રહી અને આના માર્ક્સ ખાસ લઈ લઈએ જેમ કે 12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે મિત્રો અવયવોનું હોવું એટલે તમને ખબર છે એના વડે નિશેષ ભાગી શકાય તો તમને ખ્યાલ જ છે કે 12 હોય એને 1 વડે નિશેષ ભાગી શકાય હા 12 વડે નિશેષ ભાગી શકાય મતલબ કે કોઈ પણ સંખ્યાની અંદર એક એનો અવયવ હોય અને એકી સંખ્યા પોતે હોય બીજી વાત અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 તો હોય બીજું એ વિચારવાનું કે જેમ 1 × 12 અથવા 12 × 1 એવી રીતના 2 × 3 વિચારવાનું તો કે 6 × 2 = 12 તો 6 એમને આવી જશે હવે 3 લ્યો તો 3 × 4 = 12 થાય છે તો 4 એ લઈ લ્યો બસ હવે 3 અને 4 ની વચ્ચે કોઈ રહ્યું નથી તો બસ આટલા જ અવયવ હોય ફરીથી જોજો 12 × 12 2 × 6 = 12 3 × 4 = 12 આ રીતે તમે કરશો તો પછી આ 7-8 ની કઈ ચેક કરવાની જરૂર રહેશે નહીં તો મિત્રો જોજો 1 2 3 4 5 ને 6 તો જવાબ આવશે કે 12 ના અવયવની સંખ્યા કેટલી છે 6 મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખજો દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યા લેશો જેમ કે 13 તો 13 ની અંદર કોણ આવશે તો 1 અને 13 એ સિવાય કોઈ નહીં આવે તો અવિભાજ્ય જે સંખ્યા છે 13 તો અહીંયા તમને એના અવયવોની સંખ્યા ટોટલ 2 જ મળશે તો આ રીતે કંઈ પણ પૂછાય તો તમને આવડશે જોઈએ નેક્સ્ટ અહીં એટલું બધું સહેલું પૂછ્યું છે કે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ મિત્રો ભલે પોઈન્ટવાળા છે પણ તમે સ્પષ્ટ કહી શકો કે સ્વાભાવિક છે કે પોઈન્ટ પછી આજ્ઞા 999 આ તો ન જોઈ 999 પછી પોઈન્ટ પછી અહીંયા 91 છે પોઈન્ટ પછી અહીંયા 99 છે અને પોઈન્ટ પછી 00 છે એટલે સ્વાભાવિક છે પોઈન્ટ 91 પોઈન્ટ 99 એટલે કે બધું આ આવી જશે 999.99 એ સૌથી મોટી સંખ્યા છે એટલે કે ચોથા પાંચમા ત્રીજા ધોરણ સુધીની વાત છે સાવ સિમ્પલ છે અને જે તમને આવડી જશે તો આટલું સહેલું પણ પૂછાય છે જે તમારા ધ્યાનમાં રહે જોઈએ નેક્સ્ટ અહીં મિત્રો માત્ર સૂત્ર આધારિત છે તમને ખ્યાલ હોય કે જે વિસ્તરણ છે વિસ્તરણ સૂત્ર તમને આવડતું હોય તો ફટાફટ પતી જાય છે જેમ કે x + y અને કૌંસ 12 વર્ગ હોય તો મિત્રો તમને ખબર જ છે કે અહીંયા 3 પદ આવે પહેલી સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ એ જ રીતે અંતિમ પદની અંદર વત્તા કરી અને જે y છે બીજું પદ છે એનો વર્ગ બરાબર તો આટલું થયું પછી આ જે સાઇન છે અહીંયા મધ્યમ પદમાં આવશે અને આ ત્રણેયનો ગુણાકાર એટલે કે 2xy તો મિત્રો આટલું સિમ્પલ અને એ જ રીતે બીજું યાદ રાખજો કે એક્સ ઓછા વાય હોય તો માત્ર આ જગ્યાએ ચેન્જ થાય છે એટલે એક્સ વર્ગ વત્તાની જગ્યાએ શું આવી જશે ઓછા અને આ બરાબર તો મિત્રો આમ જોઈએ તો જ્યારે તમને ખબર જ છે કે આમાંથી આ માઇનસ કરવાનું છે કારણ કે જો અહીંયા માઇનસની સાઇન છે બરાબર ને તો જોજો આમાંથી આ બાદ કરવું હોય તો આ સાઇન માઇનસ થઈ જશે આ પ્લસ થઈ જશે આ માઇનસ થશે તમે જાણશે કે મિત્રો જ્યારે 12ની સાઇડ માઇનસ હોય તો અંદરના તમામ પદની જે નિશાની છે એ બદલાઈ જાય જેમ કે આપણે અહીં બદલાવી નાખીએ હવે જોજો એક્સ વર્ગ ઓછા એક્સ વર્ગ તો 0 થઈ જશે વત્તા 2xy વત્તા 2xy તમે તરત કહેશો 4xy વત્તા વાય વર્ગ ઓછા વાય વર્ગ 0 એ લખવાની જરૂર નથી 4xy છે એ જ જવાબ છે સીધે સીધો મિત્રો આ તો મેં અહીંયા કહ્યું બાકી તમને અહીંયા જ ખબર પડી જાય કારણ કે અહીં ઓછા છે આ 2++ એક્સ વર્ગ વાય વર્ગ આવવાના છે અહીંયા પણ આવવાના છે તો ઉડી જ જવાના છે માઇનસ છે એટલે અને ઓછા 2xy છે એ વત્તા 2xy થઈ જવાના છે એટલે કે જવાબ આવી જશે 4xy ઇઝ ઇટ ઓકે તો મિત્રો આટલું સહેલું અને આટલું સિમ્પલ હોય છે જે તલાટીમાં પૂછાયેલું હતું 2017ની અંદર તો એ સમયે જુદા જુદા જિલ્લાઓમાં જે પરીક્ષાઓ લેવાની હતી તો પેપર પણ જુદા જુદા હતા તો અહીંયા આ પ્રકારનું આ પૂછેલું તો મિત્રો છે ને સહેલું ધારો કે પહેલી વાર તમે આ સૂત્ર પાકા કરતા હશો પહેલી વાર તમે આ સૂત્ર જોતા હશો અથવા તો તમને યાદ નથી તો જરૂરથી અત્યારે અત્યારે પાકું કરી લ્યું તમારી નોટની અંદર લખી લ્યું પછી તો બધું સહેલું લાગવાનું જ છે ઇઝ ઇટ ઓકે તો મિત્રો તમારી શુભેચ્છાઓ ફરી ગઈ છે મને જે શરદીને લીધે થોડો અવાજ
લાગતો હતો, તો તમારા લોકોની જે શુભેચ્છાઓ છે એ ફળી છે અને ખૂબ સારું છે. બસ આનંદથી આપણે કામ કરતા રહેશું અને વધુ કામ કરતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.